तो तमाम विद्यार्थियों ने जय श्री कृष्ण। हवे धीमे धीमे आपणे चैप्टर नंबर 20 बाकी हतु। आम तो 10 A B C अने D चारे क्लास की जो बात करिए तो सी नी अंदर 13मु चैप्टर आपणे पूरु थई गयु तु। A B अने D क्लास में 13मु चैप्टर थोड़ू थोड़ू बाकी हतु। तो ई जे बाकी चैप्टर थोड़ो एक एक लेक्चर नु काम छे ए आपणे थोड़ा समय पछी लेशु, पण पहला 20मु चैप्टर जे आखू आपणो बाकी छे एने आपणे लेवाना छे। अने त्यार पछी आपणे 13मु चैप्टर जे बाकी छे अने पछी रिविजन। तो आ रीते अत्यारे आपणे प्रकरण नंबर 20 चालू करी रह्या छे, जेनुं नाम छे भारतनी सामाजिक समस्याओं अने पड़कारों। प्रकरण नंबर 20 आपणे चालू करवाना छे। तो प्रकरण 20 भारतनी सामाजिक समस्याओं अने पड़कारों। मित्रों खास ध्यान रखो, अहीं सामाजिक समस्या अने पड़कारों आपे छे। ओड़कारो नहीं हो, ओड़कार तो आपणे जमी लईने पछी आपणे खाई आई वात नथी। तो सामाजिक समस्याओं अने पड़कारोनी वात आपणने करी छे। तो हूँ अने तमे जे समाजनी अंदर रहीए छे, आ समाजनी अंदर कई केटलाय प्रकारना पड़कारो रहेला छे। आ केम आवुं थयुं? तो पहला तो हूँ तमने प्रकरणनी प्रस्तावना अहींया जणावीश। કેટલાક વિદ્યાર્થીઓ પેમ્પલેટમાં જોઈ રહ્યા છે, અત્યારે તમારે પેમ્પલેટમાં જોવાનું નથી, તમારે હું જે ભણાવું છું સમજાવું છું એમાં ધ્યાન રાખવાનું છે। જ્યારે હું તમને પેમ્પલેટની અંદર જોવાનું કહું ત્યારે તમારે પેમ્પલેટમાં જોવાનું છે, ઓકે? તો આ ખાસ બધાએ નોંધ રાખવી। તો પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરીશું। તો માય ડિયર ફ્રેન્ડ, 1947ના સમયની અંદર ભારતને આઝાદી પ્રાપ્ત થઈ, અને આ જે આઝાદી ભારતને મળી એ પહેલાનો જે સમય હતો ત્યારે ભારતમાં સર્વધર્મ સંભાવની નીતિ સાથે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને છોડાવવા માટે થઈ, અને તમામે તમામ ધર્મના, તમામે તમામ રાજ્યના, તમામે તમામ ભાષા બોલતા લોકો એકજૂથ થઈ અને લડેલા, અને ત્યારે ભારતને આપણને આઝાદી મળી। તો મારે એક વાત એ ક્લિયર કરવી છે કે ભારતને આઝાદી જે મળી છે ત્યારથી માંડીને આજ દિવસ સુધી કેટલી પ્રકારની અવનવી સમસ્યાઓ આપણી સામે રહી છે। તો આઝાદ ભારતની અંદર જો વાત કરીએ તો વિશાળ વસ્તી અને દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા એક રાષ્ટ્રની અંદર ભારતની ગણતરી થાય એ આપણે ગણાવી શકીએ। તો વિશાળ વસ્તી અને લોકશાહી ધરાવતો ભારત રાષ્ટ્ર રહ્યો છે, અને જ્યાં અલગ અલગ પ્રકારના ધર્મો હોય, અલગ અલગ સંપ્રદાયો હોય, અલગ અલગ ભાષા, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ બધાના રીત રિવાજો, અલગ અલગ માન્યતાઓ ધરાવતા કંઈ કેટલાય લોકો વસવાટ કરે છે, અને આ બધા જે વસવાટ કરે છે એને વિવિધતામાં એકતા લઈ આવ્યા છે એવું આપણે કહી શકીએ છીએ। અને એટલે જ સર્વધર્મ સંભાવ, ખાસ જરા ધ્યાન, એટલે જ અહીંયા આપણે સર્વધર્મ સંભાવની નીતિ સાથે, સર્વધર્મ સંભાવની નીતિ સાથે આપણે અત્યારે લઈએ છીએ, એટલે બધાની અંદર સારી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એ અહીંયા વાત આપી છે। તો હવે સર્વધર્મ સંભાવની નીતિની વાત કરી તો જેને જે ધર્મ પાળવો હોય તે છૂટ, જેને જે સંપ્રદાય માનવો હોય તે છૂટ, જેને જે ભાષા બોલવી હોય તે છૂટ, ધંધો વ્યવસાય બધું જ કરવાની છૂટ ભારતની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત પછી થઈ। તો સ્વતંત્રતા પ્રાપ્ત પછી થઈ એટલે એક જૂના પરંપરાગત જે આપણો સમાજ હતો એમાંથી આપણે અત્યારે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ આપણે ગતિ કરી રહ્યા છે એમ કહી શકાય। એટલે અહીંયા હું એ બાબત લખી દઉં કે ભાઈ પરંપરાગત
समाज व्यवस्था माथी आपणे आधुनिक समाज तरफ गति करी रह्या छे। अने आजे आधुनिक समाज तरफ गति करी रह्या छे एनी अंदर विविध प्रकारनी परिस्थितिनुं निर्माण थाय अने कंईक आमां आ गतिमांथी कंईक जुदी जुदी समस्याओ छे एनुं सर्जन थाय अने आ बधी जे समस्याओ छे એનું નિવારણ આપણે કરવાના છે। આમ તો બહુ બધી જાજી સમસ્યાઓ છે, આપણે જોઈ ગયા, ગરીબીની સમસ્યા હોય, બેરોજગારીની સમસ્યા હોય, ભૂખમરાની સમસ્યા હોય, વસ્તી વધારાની સમસ્યા હોય, ભાવ વધારાની સમસ્યા હોય, ગ્રાહક શોષણની વાત કરી હોય, તો આ બધી સમસ્યાઓને કઈ રીતના આપણે દૂર કરી શકાય એ મુદ્દાઓ પણ જોઈ ગયા। અને અત્યારે જે આપણે લેવાના છીએ એ નવી બે સમસ્યાઓ, આપણી જે સામાજિક સમસ્યા એમાંથી નવી બે સમસ્યાઓનું નિર્માણ થયું અને એમાંની એક સમસ્યા છે એ છે સાંપ્રદાયિકતા, સાંપ્રદાયિકતા। અને બીજી જે સમસ્યા છે એ છે જ્ઞાતિવાદ। માય ડિયર ફ્રેન્ડ, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ આ બે જે સમસ્યાઓ છે એનો અભ્યાસ આપણે અત્યારે કરવાના છે। આ સમસ્યાનો આપણે અત્યારે અભ્યાસ કરીશું તો પહેલી વસ્તુ તો એ થશે, મારે જે વાત કરવી છે તે અહીંયા સાંપ્રદાયિકતાની વાત આપણે અત્યારે કરશું। સાંપ્રદાયિકતા પૂરું થશે એટલે તરત જ આપણે પછી જે વાત કરવાના એ વાત છે જ્ઞાતિવાદની, બરોબર। તો સાંપ્રદાયિકતા કહેવાય કોને? તો પહેલો જ આપણો પ્રશ્ન એ છે કે સાંપ્રદાયિકતા કોને કહી શકાય તે। તો હવે બરોબર ધ્યાન આવજો, પહેલો જ સવાલ આપણો કે સાંપ્રદાયિકતા કોને કહેવાય તે। તો એક પછી એક ક્વેશ્ચનને આપણે લેશું એટલે તમને થોડુંક ખ્યાલ આવશે, બરોબર। તો સાંપ્રદાયિકતા કહેવાય કોને એ બાબતની વાત લઈશું। તો ક્વેશ્ચન નંબર એક, સાંપ્રદાયિકતા એટલે શું? મિત્રો, જ્યારે સાંપ્રદાયિકતાની વાત આવે છે ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખવી પડે કે જો કોઈ વ્યક્તિ નાસ્તિક વ્યક્તિઓ હોય તો તેવા સંજોગોની અંદર એ સંપ્રદાય સાથે જોડાયેલો નથી, પણ આસ્તિક વ્યક્તિઓ હોય છે એ કોઈને કોઈ ધર્મની અંદર માનતો હોય છે। તો કોઈને કોઈ ધર્મની અંદર માનવું કે એને અનુસરવું એને સાંપ્રદાયિકતા તરફ ગઈ શકાય છે, બરોબર। તો ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે એટલે જવાબની અંદર આપણે પહેલું જે લખીશું, બરોબર, ધ્યાન રાખજો, આન્સર આપણો શરૂ થાય છે તો અહીંયા ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે પહેલા લખશું, ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, બરોબર। તો બીજી વસ્તુ એ કે માણસ કોઈને કોઈ ધર્મ સંપ્રદાયમાં માનતો હોય છે અને એને અનુસરતો હોય છે, તો ધેટ ઇઝ આ સંપ્રદાયમાં માનવું ને અનુસરવું એને જ કહેવાય સાંપ્રદાયિકતા। બીજી મુદ્દામાં આપણે લખશું, તેથી માનવી કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે, માનતો કે અનુસરતો હોય છે, માનવી કોઈ પણ ધર્મની અંદર માનતો હોય છે ને અનુસરતો હોય છે, તો બસ આ ધર્મની અંદર માનવું અને અનુસરવું ખાસ બરોબર।
तो थोड़ाक टेक्निकली इश्यू ने वो हतो એટલા માટે થોડુંક તમે રાહ જોઈ એ ધીરજ બદલ આપ સર્વનો ધન્યવાદ હો અને આમાં પાછું મને આવડે ઓછું એટલે થોડું થોડું આમ થાય તો તમારે થોડું કમ્યુનિકેશન માં રહેવું હો તો વાત એ કરતો હતો કે સાંપ્રદાયિક તણાવ ક્યારે ઉત્પન્ન થાય તો ભારતના બંધારણની અંદર તમામે તમામ વ્યક્તિઓને સમાન ગણવામાં આવ્યા છે એટલે એની અંદર સમાનતાની બાબત કીધી તો સમાનતામાં શું આવે તો કે કોઈ પણ પ્રકારના વ્યક્તિઓને ધર્મ જાતિ પ્રદેશ ભાષા અથવા તો લિંગના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખી શકાય નહીં તો હવે બરોબર ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખી ન શકાય તો એનો મીનિંગ શું થાય કે બંધારણની અંદર તમામ વ્યક્તિઓને સમાનતા આપવામાં આવી છે અને આ સમાનતા આપવાના આધારસર આપણે એટલીસ્ટ એટલું કહી શકીએ કે તમામ વ્યક્તિઓ સમાન હોવાને લીધે ભારતમાં વિવિધતામાં એકતાનું દર્શન થાય છે ઇતિહાસના પાઠમાં આપણે ભણી ગયા પણ તેમ છતાંય સામાજિક તણાવ જે ઉત્પન્ન થાય ક્યારે થાય તો મિત્રો જ્યારે કોઈ એક ધર્મ કે એક જ સંપ્રદાયના લોકો છે એક જ ધર્મ કે સંપ્રદાયના લોકો એ કોઈ બીજા ધર્મના સંપ્રદાયના લોકોની સામે હવે ધ્યાન રાખજો એક જ ધર્મ કે સંપ્રદાયના લોકોની સામે બીજાના ધર્મ કે સંપ્રદાયના લોકો પોતે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે કે અમારો જે ધર્મ છે એ અમારો ધર્મ એ મહાન છે કે અમારો ધર્મ છે એ સૌથી વધારે શ્રેષ્ઠ છે આ સાબિત કરવાનો જ્યારે પ્રયત્ન કરે ત્યારે સાબિત કરવાના પ્રયત્નના કારણોસર એક ધર્મ સંપ્રદાયના લોક સમૂહની સાથે બીજા ધર્મ સંપ્રદાયના જે લોક સમૂહ છે એમાં તણાવ ઉત્પન્ન થાય એ બાબત જોવા મળે તો આવું સાબિત કરતી વખતે એક ધર્મ કે સંપ્રદાયના લોકો ત્યારે બીજા ધર્મ કે સંપ્રદાયના લોકોની સામે પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે કે મહાન છે એ બાબત જોઈ દર્શાવવા માટેનો પ્રયત્ન કરે તો આ બંનેની વચ્ચે જે ઝઘડાઓ ઉત્પન્ન થાય છે જે એકબીજા પ્રત્યેની લાગણીઓ જે હોય છે દુભાય છે તો એને કહેવામાં આવે છે સાંપ્રદાયિક તણાવ શું કહેવામાં આવે છે સાંપ્રદાયિક તણાવ અને આવી સાંપ્રદાયિક તણાવની જે પરિસ્થિતિ છે એ સાંપ્રદાયિક તણાવની પરિસ્થિતિ ભારતને અલગ અલગ અને જુદા જુદા પરિસ્થિતિમાં વિભાજિત કરે છે એટલે પરીક્ષામાં તમને એ પણ પૂછાય કે ભારત છે એ કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ દોરી જાય છે એટલે આપણને પૂછાય કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ દોરી જાય છે તરફ દોરી જાય છે જો આ રીતે તમને ફેરવીને ક્વેશ્ચન પૂછે તો આ ક્વેશ્ચન ફેરવીને પૂછાણું હોય તો તમારે લખવાનું તો આનું આ જ રહેશે બરોબર તો આનું આજ તમારે રહેશે કે ભાઈ બંધારણમાં તમામ વ્યક્તિને સમાન ગણવામાં આવ્યા છે ધર્મ જાતિ પ્રદેશ ભાષા લિંગ કોઈના આધારે ભેદભાવ રાખી શકાય નહીં જ્યારે એક ધર્મ કે સંપ્રદાયના સમૂહના લોકો જ્યારે બીજો કે ધર્મ કે સંપ્રદાય શ્રેષ્ઠ છે એવું બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે અને આવી વિચારધારા એ સમાજને વિભાજન તરફ દોરી જાય છે એ બાબત આપણે ક્લિયર કરી અને હવે ત્રીજો સવાલ મારે જે લેવાનો છે એ વાત અહીંયા તમારી સામે આવે છે તો ત્રીજો સવાલ જે મારે લેવો છે એ બહુ સરસ મજાની વાત આપણને કહે છે
અને એ બાબત એવા પ્રકારની છે કે અહીંયા ખાસ બધા નોંધ રાખજો, વિચારધારાની જો વાત કરવામાં આવે તો વિચારધારાની વાતમાં આપણે સવાલ નંબર 3, હવે આ જે વિચારધારાની પ્રશ્નને આપણે જોઈ ગયા, પછીનો ક્વેશ્ચન છે કે સાંપ્રદાયિકતાને દૂર કરવું હોય તો શું કંઈ નહીં થઈ શકે? તો થઈ શકે છે. એટલે પ્રશ્ન આપણો એ છે ત્રીજો કે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના પ્રયાસો જણાવો, અથવા તો પ્રયત્ન જણાવો, અથવા તો એમ પૂછે કે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે શું કરવું જોઈએ, તો એ આપણે આની અંદર લખવાનું છે. બરોબર, તો સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે શું કરવું જોઈએ એ બાબતો આપણને આપી છે. તો સૌથી પહેલું તો એ, માય ડિયર ફ્રેન્ડ, સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે, આમ તો ભારત છે એ વિવિધ ધર્મોનો બનેલો દેશ છે અને સાંપ્રદાયિકતા એ સંકુચિત વિચારધારા છે. જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આગેવાની હેઠળ જે બંધારણની રચના ભારતની થઈ એની અંદર બિન સાંપ્રદાયિકતાનો શબ્દ ઉતર્યો છે, સર્વ ધર્મ સંભાવની વાત કરી છે. તો છતાંય આઝાદી પછી ભારતની અંદર જે 1947 પહેલા જે એકતા જોવા મળતી હતી આઝાદીમાં, કોઈ ધર્મના નામે નહીં, કોઈ સંપ્રદાયના નામે નહીં, બસ માતૃભૂમિને આઝાદ કરવા માટે સૌ કોઈ લડેલા, એ પરિસ્થિતિ કદાચ આજે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ જીવન તરફ જઈએ તો વિસરાતી જાય એવું આપણને લાગે છે, અને ક્યાંક એના વિભાજન તરફના પ્રયત્નો થયા છે. અને એટલા માટે આ સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે આપણે શું કરવું એની વાત આપણને આપી. તો સૌથી પહેલા તો મિત્રો એ છે કે સાંપ્રદાયિકતાને દૂર કરવાનું પહેલું જ પાસું જે છે એ આપણી સમાજના લોકો, સમાજ જો જાગૃત થાય તો કોઈને જાગૃત કરવાની જરૂરિયાત જ નથી, તો આવા બિન સાંપ્રદાયિક તત્વો છે એ સમાજની અંદર રહેશે પણ નહીં. એટલે પહેલું જે કે સર્વપ્રથમ સમાજ, એટલે કે એની અંદર સમાજમાં તમામે તમામ નાગરિકો આવી જાય, તો નાગરિકો અને આપણી સરકારે આવા અસામાજિક જે તત્વો છે, અસામાજિક તત્વો જેની અંદર આપણે અસામાજિક તત્વોની અંદર અત્યારે જે સમસ્યા લઈએ છે, બે સમસ્યામાંથી સાંપ્રદાયિકતા લઈએ છે તો એની સાંપ્રદાયિકતાની વાત કરીશું, નાતિવાદ આવશે ત્યારે તો એની વાત કરીશું. તો આવા અસામાજિક જે સાંપ્રદાયિક તત્વો છે એની સામે ખૂબ જ સખ્તાઈથી વર્તન કરવું પડશે, સખ્તાઈથી વર્તન કરવું, જેના કારણોસર કોઈ પણ પ્રકારે સાંપ્રદાયિક સમાજ વલણ વ્યવસ્થા સર્જાય નહીં. બીજું આપણને આપવામાં આવ્યું છે કે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે સૌથી મહત્વનું સાધન છે તો એ છે શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસના સમયગાળા દરમિયાન શાળાની અંદર તમામ પ્રકારના સર્વધર્મ સંભાવની પ્રાર્થનાઓ શાળાની અંદર બોલવામાં આવે, તમામ ધર્મના જે તહેવારો છે એની ઉજવણી કરવામાં આવે, અને એ બધી ઉજવણી તહેવારોની થાય તો જે નાગરિકો છે એના મનમાં અને સમાજના લોકોના મનમાં આ બાળકો દ્વારા એક સંદેશો ફેલાય કે સર્વધર્મ સંભાવ છે. તો બીજો મુદ્દો એ થયો કે તહેવારો અને સમાનતાની જે પ્રાર્થના છે એ શાળામાં શરૂ કરવામાં આવે તો નાનકડા એવા વિદ્યાર્થીના મગજથી માંડી અને તમામે તમામ વ્યક્તિઓ સુધી સરસ મજાનો આ સંદેશો જાય, અને આ જે સાંપ્રદાયિકતા છે એ સાંપ્રદાયિકતાને આપણે સરળતાથી દૂર કરી શકીએ, એ બાબત આપણને આપી. પછી જે ત્રીજો મુદ્દો છે એ પણ કંઈક એવા પ્રકારનો છે કે સાંપ્રદાયિકતાની અંદર જો કોઈ ચૂંટણી આવે, એ પછી કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, કોઈની પણ જ્યારે ચૂંટણીઓ આવે છે તો માય ડિયર ફ્રેન્ડ, જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એની અંદર ધર્મ નિરપેક્ષ, ધર્મને આધારે કે જાતિના આધારે નહીં, પણ સ્પષ્ટ રાષ્ટ્રહિત માટે જે પક્ષો હોય છે એને ચૂંટણી લડવા માટેની મંજૂરી આપવામાં આવે. અને એટલા માટે કીધું કે સાંપ્રદાયિક વિચારધારા ઉપર આધારિત જે રાજકીય પક્ષો હોય એને ચૂંટણીની માન્યતા પણ નહીં આપેલી. એટલે ત્રીજું એ કીધું કે ભાઈ સાંપ્રદાયિક વિચારધારા પર આધારિત
सांप्रदायिक विचारधारा ઉપર આધારિત જે રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષોને ક્યારે પણ માન્યતા આપવી જોઈએ નહીં માન્યતા આપવી જોઈએ નહીં બરોબર છે એના માટે ખાસ જો તમને કહી દઉં કે આચાર સંહિતા લાગુ પડવી પડે છે આચાર સંહિતા માય ડિયર ફ્રેન્ડ બરોબર ધ્યાન રાખજો આચાર સંહિતા શું છે અહીંયા જે વાત કરી છે એ તમને આચાર સંહિતા છે શું તો બરોબર ધ્યાન રાખજો આચાર સંહિતાનો મીનિંગ થાય ચોક્કસ પ્રકારના નીતિ નિયમ કાયદા કાનૂન બરોબર છે કાયદા કાનૂન કે નીતિ નિયમ એને કહેવાય આચાર સંહિતા અને આપણે આપણે જે આચાર સંહિતા નિયમો સરકાર બનાવે એનાથી આ બધું દૂર થઈ શકે બરોબર એટલે આ મુદ્દો અહીંયા આપણને આપે છે ચોથું આપણે એ જોઈએ કે હાલના તબક્કે અત્યારે તમે જુઓ તો નવમા ધોરણમાં તમે ભણી ગયા હોય કેટલાય બધાયના દ્રશ્ય અને શ્રાવ્ય એવા બધા માધ્યમો છે કે જેના દ્વારા એક સાથે અનેક વ્યક્તિઓમાં જાગૃતતા લાવી શકાય એ પછી રેડિયો હોય તો પણ ભલે કે ટેલિવિઝન હોય તો પણ ભલે અથવા તો કોઈ પણ પ્રકારના સિનેમા હોય તો પણ ભલે તો રેડિયો ટેલિવિઝન સિનેમા આ તમામની અંદર જાગૃતતા લાવવા માટેના ફિલ્મો છે કેટલીક જાહેરાતો છે એ આપી અને સાંપ્રદાયિકતામાંથી આપણે બિન સાંપ્રદાયિક સમાજની રચનાઓ કરી શકીએ એટલા માટે આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોને પણ એ બાબત કીધી છે પાંચમો મુદ્દો એ કહે છે કે કોઈ પણ ધર્મના જે આગેવાન હોય છે ધર્મના આગેવાન એને ધાર્મિક વડાઓ કહેવાય તો આ ધાર્મિક વડાઓ અને એની સાથે સાથે આપણી જે સરકાર છે એના રાજકીય નેતાઓ જો સાથે મળી અને સાંપ્રદાયિકતાને નાથવાનો પ્રયત્ન કરે તો આપણે આગળ આવી શકીએ એટલે પાંચમા મુદ્દામાં એ કીધું કે આપણે ત્યાં ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ ધાર્મિક વડા અને રાજકીય નેતાઓ આ બંને જો સાથે મળે તો બંને સાથે રહીને સરસ મજાનું ખાસ ધ્યાન રાખજો બંને સાથે રહીને જો એ કાર્ય કરશે તો તેવા સંજોગોની અંદર બિન સાંપ્રદાયિકતાની બાબત છે એને આપણે સચોટ મળી જાય સાંપ્રદાયિકતા દૂર થશે તો બંને સાથે રહીને આ સાંપ્રદાયિકતાને નાથવા માટેના પ્રયત્ન કરવા એટલે બંને સાથે રહી સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના પ્રયત્ન કરવા બંનેને દૂર કરવા માટેના પ્રયત્ન કરવાની વાત અહીંયા આપણને આપી છે તો ધાર્મિક વડાઓ છે એ પણ એમાં ધ્યાન આપે અને રાજકીય નેતાઓ બંને સાથે મળે ને તો તમે ઓએમજી મૂવી જોયું હોય પીકે મૂવી જોયું હોય એની અંદર માનવતા ધર્મ અપનાવવામાં આવ્યો છે અને એ બાબત આપી છે કારણ કે દરેકે દરેક ધર્મ સંપ્રદાયને મહાન ગણવામાં આવ્યા છે અને એ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે છઠ્ઠું છે સાંપ્રદાયિકતા દૂર થાય એ માટે માય ડિયર ફ્રેન્ડ યુવાનોએ આગળ આવવું જોઈએ બધા આમ તમે યુવાન વ્યક્તિઓ છો યુવાન છો ને તો તમારા જેવા યુવાન વ્યક્તિઓ માટે આ લાગણીઓ દૂર થઈ જાય માનવ ધર્મને તમે ખાસ ધ્યાન રાખ્યો તો તેવા સંજોગોમાં સાંપ્રદાયિકતાને દૂર કરી અને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે જો જીવન જીવો તો માનીએ ત્યાં સુધી સાંપ્રદાયિકતા દૂર થાય અને એટલા માટે અહીંયા કીધું છે કે યુવાનોએ આગળ આવવું અને આ જે સાંપ્રદાયિકતા છે એને છોડી અને એક સરસ મજાનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવો ખાસ ધ્યાન રાખજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ તો સાંપ્રદાયિકતા દૂર થાય અને સાતમો જે અગત્યનો મુદ્દો છેલ્લો છે એમાં એટલું કહેવામાં આવ્યું છે કે આપણો જે ધર્મ છે એ માટે સરકાર જ નહીં પરંતુ સમાજે પણ એટલું ધ્યાન રાખવું પડે અને વિશિષ્ટ પ્રયત્ન કરવા પડશે એટલે અહીંયા સરકાર અને સમાજ એમ બંનેએ સાથે મળીને સરસ મજાના પ્રયત્ન કરવા જોઈએ જો આ પ્રયત્ન કરવામાં આવે તો સમાનતા મળે અને સાંપ્રદાયિકતા દૂર થાય અને છેલ્લે આઠમા મુદ્દામાં મારે થોડુંક તમને કહેવું છે કે કોઈ પણ પ્રકારની જ્ઞાતિ હોય
कोई पण प्रकारनी भाषा होय, कोई पण प्रकारनो संप्रदाय होय, कोई पण प्रकार संप्रदायिकता होय, कोई पण प्रकारनी प्रदेश होय, कोई पण प्रकारना रिवाजो होय, आ आ बधा छे ई बधा ઉપરથી જોજો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ જ્ઞાતિ ભાષા સંપ્રદાય પ્રદેશ રિવાજો આ બધાથી ઉપરની જો વાત તમને કરવામાં આવે તો એ બધાથી ઉપર છે રાષ્ટ્રહિત શું છે રાષ્ટ્રહિત રાષ્ટ્રહિત રાષ્ટ્ર ગૌરવ જેને ગણાવી શકાય આ સૌથી ઉપર છે અને એટલા માટે આપ સર્વ અને સમાજના તમામ લોકો ભેગા થઈને જો કામ કરશું તો સાંપ્રદાયિકતાને અવશ્યપણે આપણે દૂર મૂકી શકશું રેડી એટલે આ મુદ્દો આપણને અહીંયા કહે છે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રહિત માટે આપણે સૌ કાર્ય કરશું એના માટે તો આ મુદ્દા જે છે એ આપણે ધ્યાનમાં રાખીએ એટલે સરસ મજાના સાંપ્રદાયિકતાને દૂર કરવાના વલણો આવી જાય બરોબર છે તો પહેલું તો આપણે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે મુદ્દો લીધો સમાજને નાગરિકો સમાનતાથી લેવું પછી શિક્ષણને અભ્યાસમાં સમાનતા રાખવી સાંપ્રદાયિક વિચારસરણી ઉપર આધારિત રાજકીય પક્ષોને માન્યતા ન આપવાની અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જેવા કે રેડિયો ટેલિવિઝન સિનેમાઘર એને મહત્વ આપીએ અને ધાર્મિક વડા અને રાજકીય નેતાઓ બંને સાથે મળીને સાંપ્રદાયિકતાને દૂર કરવાના પ્રયત્ન કરે અને સૌથી મુદ્દો મહત્વનો મેં તમને કીધો કે તમારા જેવા યુવાન નાગરિકો છે એ હવે આગળ આવે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જીવન જીવે એ જરૂરી અને સરકાર સમાજ બંને સાથે રહીને કામ કરે તો આ જ્ઞાતિ ભાષા સંપ્રદાય પ્રદેશ રિવાજો એનાથી પર જો આપણે જઈએ સૌથી આગળ તો એ છે રાષ્ટ્રહિત રાષ્ટ્રવાદ રાષ્ટ્ર ગૌરવ અને એની લાગણી આપણે અનુભવીએ બરોબર હવે અહીંયા એક નવો ટોપિક મારે લેવાનો છે અને ટોપિક चौथो सवाल छे जो पेम्पलेट नी अंदर आ सवाल ऑलरेडी पांचमा प्रश्न नी अंदर हशे बरोबर पण अहींया चौथो एटला माटे लउ छुं के लघुमती अने नबळा ने पछात वर्ग ने समझवा माटे थई अने सौथी पहेला लघुमती कोने कहेवाय ए तमारा मगज में क्लियर होवुं जोईए तो ए लघुमती ने क्लियर करावा माटे आ मुद्दो आपणे लईशुं पण एक नानकडी वात तमने थोड़ी अहींया करी दऊं કે જ્યારે ભારતને આઝાદી નહોતી મળી ત્યારે ભારતમાં હજારો વર્ષો પહેલા વર્ણ વ્યવસ્થા જે હતી ને એ વર્ણ વ્યવસ્થા એ ખૂબ સરસ મજાની હતી અને એમાં ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થાનું સર્જન કરવામાં આવ્યું હતું એમાં સૌથી પહેલા છે બ્રાહ્મણ પછી છે ક્ષત્રિય પછી છે વૈશ્ય પછી છે ક્ષુદ્ર તો આ બ્રાહ્મણ क्षत्रिय वैश्य અને શુદ્ર એમાં ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી અને ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા જે હતી એ વર્ણ વ્યવસ્થાને આધારે તમામે તમામ વ્યક્તિઓ છે એના ઘર અલગ અલગ જુદા હતા એટલે રહેણાંક છે એ બધાના અલગ અલગ હતા પછી એ પ્રમાણે એ લોકોના ધંધા અને વ્યવસાયો હતા અને આ ધંધા અને વ્યવસાયો જે હતા એ ધંધા અને વ્યવસાયોને આધારે એની અંદર કેટલાકની આવક વધારે હતી અને કેટલાકની આવક ઓછી હતી તો જેની આવક વધારે હતી એ લોકો ધનિક કહેવાતા અને આવક ઓછી હતી એ લોકોને ગરીબ કહેવાતા એટલે આ રીતે રહેણાંક પણ અલગ હતા અને એના વસવાટ અલગની સાથે સાથે ધનિક અને ગરીબના કેટલાક ભેદભાવો કોના આધારે હતા આવકને આધારે હતા તો આમાંથી માય ડિયર ફ્રેન્ડ કેટલાક લોકો જે છે એ જ્યારે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોનું શાસન એ સમયગાળા દરમિયાન અંગ્રેજોના ડરના કારણોસર જો આ દુનિયામાં સૌથી મોટામાં મોટા ખરાબ હોય તો ડર છે બરોબર પેલું સિંહની સરસ મજાની વાર્તા નથી આવતી રીંસ ને સિંહ બરોબર છે રીંસ એકલું ફરવા ચાલ્યું સાતમા લીધી સોટી જો તમને યાદ હશે સામે રાણા સિંહ મળ્યા અને આફત આવી મોટી ડરને કારણો તો રીંછે હેરાન થવા લાગ્યું હવે આ તો ખાઈ જશે શું કરવું એટલે પછી એને તરત જ સિંહની સામે બુદ્ધિ વાપરી ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠા વેણ મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ હાડ ચામડા બહુ બહુ ખાધા ચાખો જીમદ મીઠું એટલે રીંછે કીધું કે સિંહને કે તમે મારા ઘરે આવો હાડ ચામડા બહુ ખાધા તમને સરસ મજાનું ભોજન ખવડાવું મધનું એટલે સિંહને એમ થયું ઓકે તો સિંહ તો ચાલતો થયો
એટલે રીંછ ચાલે આગળ, એના પગ ધબ ધબ, સિંહ ચાલે પાછળ, એની જીભ લભ લભ. અને મધપુડાનું વન હતું જ્યાં નહીં માખવાનો પાર. એટલે સિંહને રીતે દેખાડ્યું, પેલા પણ એ મધપુડો છે. તમે જુઓ તમારા ઘરમાં ક્યાંય નથી હો, તમે ચિંતા ન કરતા. હા, એટલે મધપુડાનું વન હતું ત્યાં નહીં માખવાનો પાર, બટકું કૂળો ખાવા જતા વળગી લાળો લાળ, અને આંખે મોઢે જીપે દંગ ઘરેણા વાગ્યા, અને ભાગો બાપા કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. એટલે ડર બધાને તો હોય જ, બરોબર. એટલે અંગ્રેજોનું જે શાસન હતું એ વખતે કેટલીક પ્રજાતિ, કેટલાક લોકોને ડર હતો. તો આ બધી પ્રજાતિ દુર્ગમ જંગલની અંદર, દુર્ગમ જંગલ એટલે જ્યાં જલ્દી પહોંચી ન શકાય એવા વિસ્તારની અંદર, સરળતાથી પહોંચી ન શકાય એવા વિસ્તારોની અંદર કેટલાક લોકો છે એ ઊંચા ઊંચા પહાડી વિસ્તારની અંદર વસવાટ કરવા માટે જતા રહ્યા. કેટલાક લોકો છે એ વળી પાછા દરિયા કિનારાના આસપાસના વિસ્તારની અંદર જવા મળ્યા. તો આ પરિસ્થિતિમાં દુર્ગમ પહાડી કે જંગલ દરિયા કિનારાના વિસ્તારમાં વસવાટ કરતા જે લોકો છે, આ બધા એ આદિવાસી પ્રજાતિ જેને આપણે કહી શકીએ, અથવા તો નબળા વર્ગ અથવા તો પછાત વર્ગના વ્યક્તિઓ કહી શકે. તો આવા બધા લોકો છે એ પણ ભારતની અંદર વસે છે. પણ સાંપ્રદાયિકતાની વાત જો આપણે કરીએ અને એના આધારે મારે તમને શીખવવાનું છે કે પ્રશ્ન નંબર 4 એવા પ્રકારનો છે કે લઘુમતી કોને કહી શકાય. બરોબર ધ્યાન આપજો, લઘુમતી કોને કહી શકાય સમજાવો. તો માય ડિયર ફ્રેન્ડ, લઘુમતી છે ને, આમ આમ સિમ્પલ જોવા જઈએ ને તો ક્લાસમાં આપણે પૂછીએ છીએ કે સાહેબ બહુમતીમાં ન હોય એને લઘુમતી કહેવાય. એ વાત તો સાચી, બહુમતીમાં ન હોય એને લઘુમતી કહેવાય, પણ એવું આપણે લખી શકીએ નહીં. ન લખી શકીએ એટલે શું, લઘુમતી કહેવાય કોને? તો કે કોઈ પણ પ્રકારના ધર્મ કે ભાષાના આધારે, સમજો, ધર્મ કે ભાષાના આધારે જ્યારે કોઈ લોક સમુદાય બહુમતી ધરાવતો ન હોય, બહુમતીમાં ન હોય, ત્યારે તેને શું કહેવામાં આવે છે? લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે, લઘુમતી કહેવાય છે. રેડી? ધર્મ કે ભાષાના આધારે જ્યારે કોઈ લોક સમુદાય બહુમતીમાં ન હોય ત્યારે એને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી રીતે કહીએ તો કોઈ પણ પ્રકારના પ્રદેશની જે વસ્તી છે એ પ્રદેશની વસ્તીના અડધાથી ઓછી વસ્તી ધરાવતા હોય, અડધાથી ઓછી વસ્તી ધરાવતા લોકસમૂહને શું કહેવામાં આવે? લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ ક્લિયર રાખવાની કે જે લઘુમતીની વ્યાખ્યા છે એ આમ જોવા જઈએ તો સ્પષ્ટ રીતે ન કહી શકાય, કારણ કે જેમ પ્રાદેશિક લઘુમતી છે એમ રાષ્ટ્રીય લઘુમતી પણ છે, અને પ્રદેશમાં ફેરફાર થાય એટલે લઘુમતીમાં ફેરફાર થાય. હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને સરસ મજાની સમજૂતી હજી વધારે મળશે, બરોબર. જો ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે દાંત, હું તમને એમ કહું કે ગુજરાત રાજ્ય છે એની અંદર હિન્દુ ધર્મની બહુમતી છે, તો બાકીના તમામ અન્ય છે કિસેની અંદર આવશે? લઘુમતીની અંદર. આ હિન્દુ ધર્મ બહુમતીમાં, આને આપણે કહેવાય પ્રાદેશિક પરિસ્થિતિ, પ્રાદેશિક થઈ ગયું. હવે એની સામે જ મારે જે તમને બીજી વાત કરવી છે એવા પ્રકારની થઈ. હવે જે એની સામેની વાત કરું કે રાષ્ટ્રીય લેવલની વાત કરું, તો રાષ્ટ્રીય લેવલે જઈએ તો આનાથી વિરુદ્ધ ગુજરાતની વાત કરી. હવે સમગ્ર ભારતની વાત કરું તો ભારતની અંદર હિન્દુ ધર્મ છે એ બહુમતીમાં છે, રેડી. તો બાકીના જે અન્ય છે એ શેની અંદર આવશે? લઘુમતીમાં આવશે. હું બોલું એમાં તમને સમજાય છે ને? તો અહીંયા મેં એવું કીધું કે જે ધર્મ સંપ્રદાય કે ભાષાના આધારે બહુમતી ધરાવતો ન હોય એવા લોક સમુદાયને લઘુમતી કહેવામાં આવે છે. તો અહીંયા પ્રાદેશિક લેવલે લઘુમતી તમે જોઈ અને રાષ્ટ્રીય લેવલે પણ તમે લઘુમતી જોઈ. હવે હું એક તમને અલગથી વિચારધારા આપું કે જો પ્રાદેશિક લેવલે પ્રદેશ ફેરવી નાખો,
दाखला तरीके आपणे पंजाब ने लीधो, तो पंजाब ने आपणे लीधो एटले घटना शुं पण छे, तो के पंजाब नी अंदर शीख धर्म छे एनी वस्ती सौथी वधारे छे, एटले बहुमती मां जशे। रेडी, हुं बोलवामां खबर पड़ी गई। अने बीजू के हिंदू धर्म ने तमे लेशो अहींया, तो हिंदू धर्म छे मां जशे, लघुमती नी अंदर जशे। केम लघुमती मां गयो? तो के प्रदेश प्रमाणे ए व्याख्या परिस्थिति बदलाय छे। पंजाब नी अंदर आपणे जोईए तो शीख धर्म वधारे छे, तो त्यां हिंदू धर्म लघुमती मां जतो रह्यो। एम સ્પષ્ટપણે એટલું આપણે કહી શકીએ કે પ્રાદેશિક પ્રકારે, જે તે પ્રદેશમાં એટલે પ્રાદેશિક લેવલે જે બહુમતીમાં હોય એ રાષ્ટ્રીય લેવલે લઘુમતીની અંદર આવી શકે, અને પ્રાદેશિક લેવલે જે લઘુમતીમાં હોય એ રાષ્ટ્રીય લેવલે બહુમતીમાં આવી શકે। મેં પંજાબની વાત કરી છે, તો પ્રાદેશિક રીતે શીખ ધર્મ છે બહુમતીમાં છે, બરોબર, પરંતુ રાષ્ટ્રીય લેવલે જાઓ તો શેમાં જતો રહે? લઘુમતીમાં જતો રહે। એ જ રીતે તમે બીજી રીતે વાત કરો તો હિન્દુ ધર્મ છે એ પ્રાદેશિક રીતે પણ અહીંયા ગુજરાતમાં બહુમતીમાં છે, તો રાષ્ટ્રીય રીતે પણ એ બહુમતીમાં થઈ શકે। તમે જમ્મુ કાશ્મીરનું ઉદાહરણ લઈ શકો, એના મુસ્લિમ ધર્મ છે એ બહુમતીમાં હોય છે, અને રાષ્ટ્રીય લેવલે તે લઘુમતીમાં હોય છે। તો એક વસ્તુ ધ્યાન રાખવાનું, હેતુલક્ષી સવાલમાં તમને ઉદાહરણ આપી પૂછવામાં આવે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક લઘુમતીઓ સમાન હોય કે ન હોય, તો એ લખવાનું સમાન હોતી નથી, અસમાન હોય છે, કારણ કે ભેદભાવ એની અંદર જોવા મળે છે। એટલે આ મુદ્દો થયો। તો હવે આપણને પ્રશ્ન એ બાબતનો થાય કે આ બધી પ્રાદેશિકતા, લઘુમતીઓ, નબળા વર્ગો છે, એના માટે સરકારે કંઈક નહીં કર્યું હોય? તો માય ડિયર ફ્રેન્ડ, થોડીક વાર રાહ જુઓ। પાંચમો સવાલ એવા પ્રકારનો છે કે લઘુમતીઓ, નબળા વર્ગ અને પછાત વર્ગના હિતોના રક્ષણ માટે આપણે સરકાર તરફથી બંધારણની અંદર કેવા પ્રકારના ભેદભાવો રાખવામાં આવ્યા, કેવા પ્રકારના ફરી કાયદાઓ ઘડવામાં આવ્યા, એની વાત આપણે કરવાના છે। તો જે કાયદાઓ ઘડ્યા છે એની વાત આપણને થઈ, તો પરિસ્થિતિ એ માટેની છે। એટલે પાંચમો સવાલ એક આપણે જરા જોઈ લેશું કે ભારતના બંધારણની અંદર લઘુમતીઓ, નબળા વર્ગ, પછાત વર્ગ, લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગ માટે બંધારણમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે, જોગવાઈ કરવામાં આવી સમજાવો। ખ્યાલ આવી ગયો તમને કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે તે સમજાવો? પરંતુ માય ડિયર ફ્રેન્ડ, આ સવાલને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાના છે, બરોબર છે, અત્યારે આપણે લેવાના નથી। આ તો તમને એટલા માટે કહી દીધું કે તમને આમ ખ્યાલ આવી જાય કે શું કહેવાના છે, બરોબર છે, નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છે। તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે, હવે 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 જરાક દરેક વિદ્યાર્થી પેમ્પલેટ કાઢશે અને પેમ્પલેટની અંદર થોડુંક જોવા માટેનો પ્રયત્ન કરશે, તો દરેકે દરેક જગ્યા ઉપર પેમ્પલેટ આપણે ભણાવવાનું ચાલુ કરીએ ત્યારે પેમ્પલેટમાં નહીં જોવાનું કહું ત્યારે, તો પહેલો સવાલ તમે જે ભણવાના પ્રસ્તાવના વિશે તમે ભણી ગયા, બરોબર, એ જરાક એક જોઈ લેવાનું। ત્યાર પછી સવાલ નંબર એક સાંપ્રદાયિકતા વિશે ભણી ગયા, એ જોઈ લેવાનું। પછી સાંપ્રદાયિક તણાવ ક્યારે ઉત્પન્ન થાય તે મળ્યો, સાંપ્રદાયિક તણાવ ક્યારે ઉત્પન્ન થાય, ત્રીજો સવાલ છે, બરોબર। પછી સાંપ્રદાયિકને દૂર કરવા માટેના પ્રયત્ન છે કે ત્રીજો, રેડી, અને પછી જે મુદ્દાઓ તમને આમે આપ્યા છે વચ્ચે તમારે પેમ્પલેટમાં યાદ રાખો, જ્ઞાતિવાદનો આવશે, એ જો આ જે બાબતો રહી ને, આ બધી બાબતો એ બધી જ્ઞાતિવાદને લગતી બાબતો છે। હું બોલું એમાં ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો એ જે જ્ઞાતિવાદની બાબત છે, અને ત્યાર પછી પ્રશ્ન નંબર તમે પાંચમો જુઓ, એ આપણે પહેલા લીધો છે, એટલા માટે લીધો કે મારે જે સવાલ ભણાવવાનો છે લઘુમતી વાળો, તમે લઘુમતી કોને કહેવાય ખબર પડે એટલે, એટલે એ પ્રશ્ન આપણે પહેલા લીધો છે, બરોબર, તો એ જે પ્રશ્ન આપણે લીધો છે એની વાત આપણે કરવાના છે, તો એ એ બાબત થઈ ગયું ચોથું।
અને પછી પાંચમો સવાલ લઘુમતી નબળા વર્ગ પછાત વર્ગના બંધારણની જોગવાઈ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. તો આટલું તમારે રિફર કરવાનું, વાંચવાનું અને કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો. અને હવે થોડાક વારની અંદર તમારે અંગ્રેજીનો લેક્ચર છે એ શરૂ થશે. અને કોઈ પણ વિદ્યાર્થીઓએ જો ધોરણ, વર્ગ, રોલ નંબર અને નામ લખેલું ન હોય તો પ્લીઝ મહેરબાની કરી અને લખી નાખજો, અને વ્યવસ્થિત રીતે સપોર્ટ આપણે એકબીજાને કરીએ અને અભ્યાસ કરી શકશું. રેડી? ઓકે, એટલે આ નહીતર કેવું થાય કે અહીંયાથી તમને રોહિત સરે વાત કરી એમ તમને રિમૂવ કરી દેવામાં આવે, કારણ કે હાજરી પૂરતી વખતે ખ્યાલ નથી આવતો કયા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. ઓકે ઓકે, આવજો, બાય. Thank you.